शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे। बस सुने 76वां श्लोक थी। वैराग्य बोधो परमाः सहायास्ते परस्परम् प्रायेण सह वर्तन्ते वियुज्यन्ते क्वचित् क्वचित् हेतुस्वरूपकार्याणि भिन्नान्येषां शङ्करः यथावदवगन्तव्यः शास्त्रार्थं प्रविविच्यता दोषदृष्टिर्जिहासा च पुनर्भोगेष्वदीनता असाधारणहेत्वाद्याः वैराग्यस्य त्रयोऽप्यमे श्रवणादित्रयं तद्वद तत्त्वमिथ्याविवेचनम् पुनर्ग्रन्थेरनुदयः बोधस्यैते त्रयो मताः यमादिर्धीनिरोधश्च व्यवहारस्य संक्षयः स्युर्हेत्वाद्या उपरतेः इत्यशङ्कर ईरितः तत्त्वबोधः प्रधानं स्यात् साक्षान्मोक्षप्रदत्वतः बोधोपकारिणावेतौ वैराग्यो परमाबुभौ त्रयोऽप्यत्यन्तपक्वाश्चेद् महतस्तपसः फलम् दुरितेन क्वचित् किञ्चित् कदाचित् प्रतिबध्यते। वैराग्य बोध उपरमाः सहायास्ते परस्परम् अस्मत् सिद्धांत उच्यते। अब सिद्धांत क्षेत्र ध्यान आपको जो ये वैराग्य तत्व ज्ञान अने उपरम परस्परम सहाय अपरस्पर सहाय करना से एक बिजाने प्रायण सहवर्तन्ते स्वामी एक ज्ञानी महापुरुष मण जो आवे जिनके सुखदेव वामदेव अब महापुरुष होता वैराग्य तत्व ज्ञान उपरम अवधुज प्रायण सहवर्तन्ते तो मोटे भागे त्रणे त्रण एक साथ जवा मे वियुजंते क्वचित क्वचित क्या क्या
કોઈ કોઈ તત્વજ્ઞાનીઓમાં એક બે અથવા ત્રણ એવું ગણાય આપણને. તો આ ત્રણ નું સ્વરૂપ શું છે? આ ત્રણ ને કેમ જુદા પાડવા એકબીજાથી? હેતુ સ્વરૂપ કાર્યાણી ભિન્નાની એશામ. તો કે આ ત્રણ નું સ્વરૂપ જુદું છે, એનું કારણ જુદું છે અને એનું પરિણામ પણ જુદું છે. એશામ અસંકર યથાવત અવગંતવ્ય શાસ્ત્રાર્થમ પ્રવિવિચ્છતા. શાસ્ત્રાર્થ નો વિવેક કરવા જે ઈચ્છે છે જિજ્ઞાસુ એ આ ત્રણ ને સ્પષ્ટ રીતે એકબીજાથી ભિન્ન જે છે એ જાણવા જોઈએ. કોને વૈરાગ્ય કહેવાય? વૈરાગ્ય કોને કહેવાય? બોધ એટલે કે જ્ઞાન કોને કહેવાય? ઉપરમ કોને કહેવાય? જે શાસ્ત્ર નો અર્થ નો વિવેક કરવા માંગે છે એના ત્રણે ત્રણ ને સ્પષ્ટ રીતે જાણવા જોઈએ. કોઈ પણ વસ્તુને પૂરેપૂરી જાણવા માટે આ ત્રણ વસ્તુ જાણવી જોઈએ. હેતુ સ્વરૂપ ફલ. કોઈ વસ્તુ એનું કારણ શું છે, એનું સ્વરૂપ શું છે અને એનું પરિણામ શું છે, આ ત્રણે ત્રણ જાણીએ તો વસ્તુને પૂરેપૂરી જાણી કહેવાય. દુનિયાની અંદર પણ હેતુ કોઈ નક્કી, આપણે કોઈ જાણવું હોય, કોઈ નક્કી કરવો હોય, મૂર્તિ હોય, ગમે તો હોય, તો પણ પેલા હેતુ એનું ભાઈ ક્યાંથી આવે, મા બાપ કોણ છે, શું છે, હેતુ શેમાંથી ઉત્પન્ન થયું, કેવો ઉછેર છે, સ્વરૂપ પોતે કેવો છે અને ફળ તો કે જે છે એને કારણે ભવિષ્યમાં શું કરી શકશે, આ ત્રણે ત્રણ વસ્તુ જોવી જોઈએ અને પછી નક્કી કરવું. કોઈ વસ્તુ જાણવા માટે આ ત્રણ વસ્તુ જાણવી જોઈએ, નહીં પણ વૈરાગ્ય બોધ અને ઉપરમા. વૈરાગ્ય કોને કહેવાય? દોષ દૃષ્ટિ જિહાસા છે પુનર્ભોગેશ અધીનતા. તો વૈરાગ્ય ઉત્પન્ન કેવી રીતે થાય? વૈરાગ્યનું કારણ શું, હેતુ શું? દોષ દૃષ્ટિ. બસ જેમાં આસક્તિ હોય, જેમાં રાગ હોય, એમાં દોષ દૃષ્ટિ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આમ દેહમાં આસક્તિ હોય તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધામાં જે દુઃખ રહેલા છે એનું અનુદર્શન. વિષયમાં આસક્તિ હોય તો દોષ દૃષ્ટિ આ મુહુર્મુહુ જેમાં આસક્તિ હોય. વૈરાગ્ય અર્થાત આસક્તિમાંથી મુક્તિ, રાગ અને દ્વેષમાંથી મુક્તિ. તો ત્યારે જ આપણને આસક્તિ થાય જયારે કોઈના ગુણનું ચિંતન થયું હોય, દોષના ચિંતનથી એ આસક્તિમાંથી મન મુક્ત થાય. જિહાસા છે એને કારણે અત્યાર સુધી જે વસ્તુ ભોગવવાની કે પકડી રાખવાની ઈચ્છા જન્મતી હતી એ જ વસ્તુ છોડી દેવાની ઈચ્છા જન્મ. જિહાસા અંદરથી બસ મારે ના જોઈએ, હવે આની જરૂર નથી, આ ઉપયોગી નથી. એ રીતે કારણ કે હું પકડી જોઈતી હતી, કારણ કે જે નથી એનો આરોપ કરતો હતો, જે ગુણ નથી એનો આરોપ કરવાના કારણે આસક્તિ જન્મે. અંતનો વાસ્તવિક સ્વરૂપ જાણવાથી આસક્તિ દૂર થાય તો પકડી રાખવાની ઈચ્છા નથી, જિહાસા છોડી દેવાની ઈચ્છા. ભોગેશ્વ અધીનતા, કશું ના મળે તો મને દીનતા ના જન્મે. ભોગેશ્વ અધીનતા અર્થાત બધા ભોગમાંથી, ભોગ બુદ્ધિમાંથી સ્વતંત્રતા. એ દોષ દૃષ્ટિથી વૈરાગ્ય જન્મે. વૈરાગ્ય જેને પ્રત્યે જન્મે એને હવે છોડી દેવાની અથવા તો ટૂંકમાં એ જ્યાં છે ત્યાં જ રાખવાની ઈચ્છા જન્મે. એને અહીં લાવવાની જરૂર નથી, અહીંથી ત્યાં કરવાની જરૂર નથી, જ્યાં છે ત્યાં બરોબર છે. અન્ન વૈરાગ્ય વસ્તુ જેવી છે તેવી યોગ્ય છે. આવો એક સ્વસ્થ સંબંધ, જગત સાથેનો સ્વસ્થ સંબંધ, પ્રેમનો સંબંધ, આસક્તિ રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં. એટલે આપણને વસ્તુ હોય તો પણ બરોબર છે, ન હોય તો પણ સારું છે. ન જ હોવી જોઈએ એવું પણ નથી, ન જ હોવી જોઈએ દ્વેષ, હોવી જે જોઈએ રાગ છે સારું છે, નથી તો પણ સારું છે. આ પ્રકારની સ્વતંત્રતા એનું નામ છે વૈરાગ્ય. શ્રવણાદિત્રયમ તદ્વત તત્વમિથ્યા વિવેચનમ. તો બોધ જ્ઞાન ઉત્પન્ન થવાનું સાધન કહ્યું શ્રવણાદિત્રયમ, શ્રવણ મનન નિધ્યાસન. એને છે વેદાંત વિચાર. તો વેદાંત વિચારથી જ્ઞાન જન્મે. એ વિચારનું સ્વરૂપ છે શ્રવણ મુખ્ય, મનન નિધ્યાસન. તત્વ મિથ્યા વિવેચનમ, એને કારણે આપણી બુદ્ધિમાં તત્વને મિથ્યાનો, સત્યને મિથ્યાનો, આત્મ અનાત્માનો વિવેક જન્મે. આત્મા કેવો છે? અસ્થિ ભાતિ પ્રિયમ, અનાત્મક નામ રૂપ. આત્મા દ્રષ્ટા. ઇદમ શરીરમ કૌંતે ક્ષેત્રમિદ વિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે અર્જુન, આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર ને ક્ષેત્ર કહેવામાં આવે છે. એનું જે જ્ઞાતા છે, દ્રષ્ટા છે, અવભાસક છે એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. આમ તત્વ મિથ્યા વિવેચનમ,
આ પ્રકારનું જ્ઞાન અને બોધ કહેવામાં આવે છે. પુનઃ ગ્રંથે અનુદય, આ થવાને કારણે શરીરને જે આત્મા માનવામાં આવતો હતો એમાં જે અહમ બુદ્ધિ હતી, અહમ બુદ્ધિ નિવૃત્ત થાય અને તેથી ઉપાધિમાં કે અનાત્મામાં અહમ બુદ્ધિ નિવૃત્ત થાય તો બધી ગ્રંથિઓમાંથી મુક્ત થાય. તત્ર પિતા અપિતા ભવતી માતા અમાતા, બસ પછી એ પિતા નથી રહેતો, માતા નથી રહેતો. દબંધુર મિત્ર ગુરુ નૈવ શિષ્ય, પિતા નૈવ મે નૈવ માતા ના જન્મ, મારા પિતા પણ નથી, માતા પણ નથી, જન્મ પણ નથી, ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી, બંધુ પણ નથી. તો હું પિતા નથી, હું માતા નથી, હું ગુરુ નથી, હું શિષ્ય નથી, હું બંધુ નથી. અત્ર પિતા અપિતા ભવતી માતા અમાતા, સ્તેનો અસ્તેનો ભવતી, ભૃણ અભૃણ, ચાંડાલ અચાંડાલ, પૌલકસ અપૌલકસ. ટૂંકમાં આ બધી ગ્રંથિઓ છે કે હું પિતા છું, માતા છું, પુરુષ છું, સ્ત્રી છું, આ બધી ગ્રંથિઓ છે. આ ગ્રંથિઓ એટલે આ પ્રકારનો ભ્રમ છે, આ ભ્રમ જન્મ્યા છે દેહમાં અનાત્મામાં અહમ બુદ્ધિને કારણે. તો આત્મા અનાત્માનું તત્વ વિવેચન, આત્મા અનાત્માને જયારે વિવેકપૂર્વક જાણવામાં આવે ત્યારે અનાત્મા આત્માનો ભ્રમ જે ભૂલ હતી એ દૂર થાય. આત્મામાં આત્મબુદ્ધિ, અનાત્મામાં અનાત્મબુદ્ધિ. પુનઃ ગ્રંથે અનુદય, આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થતા ફરી ગ્રંથિનો ઉદય ન થાય, આ છે તત્વજ્ઞાનનું ફળ. યમાદિર્ધિ નિરોધસ્ય વ્યવહારસ્ય સંશયઃ સ્યુઃ હેત્વાદ્યઃ ઉપરતેહ. તો ઉપરતી કોને કહેવાય? ઉપરતી એટલે સમાધિ. એનું કારણ તો સમાધિ જન્મે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર આ બધા એના હેતુ છે, કારણ છે, સાધન છે. ધી નિરોધ, બધી વૃત્તિઓનો નિરોધ, આત્મામાં જ નિષ્ઠા. આ પ્રકારની ઉપરતી, ટૂંકમાં બુદ્ધિની અંદર કમળની અંદર બાહ્ય વિષયો નથી કોઈ, માત્ર આત્મા જ વિષય છે. વ્યવહાર સંશય, બધા વ્યવહારમાંથી નિવૃત્તિ, આ ઉપરતીનું પરિણામ છે. તો ઉપરતીની વાત કરી. ઇતિ અસંકર હે રીત, હે શિષ્ય, આ પ્રકારે વૈરાગ્ય, તત્વબોધ અને ઉપરતી આ ત્રણના લક્ષણો સ્વરૂપ હેતુનું ફળ સ્પષ્ટ નથી કહ્યા. આ ત્રણ મુખ્ય વસ્તુ કે તત્વબોધ પ્રધાન સ્યાત સાક્ષાત મોક્ષ પ્રદત્વત. આ ત્રણ તત્વબોધ પ્રધાન સ્યાત, તત્વબોધ પ્રધાન છે. શા માટે? સાક્ષાત મોક્ષ પ્રદત્વત, કારણ કે સાક્ષાત મોક્ષનું કારણ છે. તો વૈરાગ્ય નો ઉપરથી એ આરાદ અર્થાત ઉપકારક છે, એ પરોક્ષ રીતે મોક્ષનું કારણ છે. જયારે તત્વબોધ એટલે જ્ઞાન સાક્ષાત મોક્ષનું સાધન છે. બોધોપકારણ એ તો વૈરાગ્ય ઉપરમ ઉભવ, એ તો વૈરાગ્ય ઉપરમ, વૈરાગ્ય નો ઉપરમ છે બોધ ઉપકારણ, એ જ્ઞાન નો ઉપકારી છે. વૈરાગ્ય હોય તો જ્ઞાન જન્મે, ઉપરથી હોય તો જ્ઞાનમાં નિષ્ઠા જન્મે. જ્ઞાન જન્મવા માટે વૈરાગ્ય જોઈએ અને જન્મે આપણે નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ઉપરથી જોઈએ. એ રીતે વૈરાગ્ય જન્મવા માટે, ઉપરથી નિષ્ઠા માટે બોધના ઉપકારક છે. છતાં પણ આ મહત્વની વસ્તુ છે બોધ એટલે કે જ્ઞાન. ત્રયોપી અત્યંત પક્વાશ્ચેત મહતઃ તપસઃ ફલમ. તો આ ત્રણેય જો ખરેખર એકમાં હોય, જેમ શુકદેવજી વામદેવજી આવા મહાપુરુષોમાં ત્રયોપી અત્યંત પક્વાશ્ચેત, આ ત્રણે તો અત્યંત પક્વ હોય. વૈરાગ્ય અત્યંત પક્વ અને જ્ઞાન અત્યંત પક્વ, ગ્રંથિનો અભાવ અત્યંત પક્વ. એટલે કહેવાય જેને કે સુખદેવજી જઈ રહ્યા હતા અવધૂત વસ્ત્રહીન અવસ્થામાં જઈ રહ્યા હતા અને ગોપીઓ કે નદીમાં સ્નાન કરી રહ્યા છે, કઈ પણ સંકોચ ન થયો. એમ પાછળના પિતા વેદ વ્યાસી પુત્ર પુત્ર કરતા જતા હતા, એમને જોઈને ગોપીઓને સંકોચ, એમના શરીરને વસ્ત્ર ઢાંકી દીધું. વ્યાસજી કે આવું કેમ? તો કે એનામાં કોઈ પ્રકારની દેહાત બુદ્ધિ જ નહીં, તમારા પુત્રમાં દેહાત બુદ્ધિનો અભાવ, એની દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષ એવું છે જ નહીં. વૈરાગ્ય બોધ ઉપરમ અત્યંત પક્વાહ છે. તપસ મહતઃ ફલમ, મહાન તપસ્યાનું ફળ છે. અનેક જન્મના પુણ્ય પુણ્યના પુંજનો પરિપાક જયારે થયો હોય ત્યારે આવો વૈરાગ્ય ઉત્પન્ન થાય, આ પ્રકારની ઉપરથી મનની શાંતિ આપને પ્રાપ્ત થાય અને જ્ઞાન આ ત્રણ અત્યંત પક્વ અવસ્થામાં હોય, મહાન પુણ્યનું તપસ્યાનું ફળ છે. દુર્તેન ક્વચિત કિંચિત કસ્યચિત પ્રતિબદ્ધ દે,
અને ક્યાંક આપણને વૈરાગ્યનો અભાવ જણાય, ક્યાંક ઉપરતીનો અભાવ જણાય, કે ક્યાંક બોધનો અભાવ જણાય. સમજવું કે આ દુરીતને કારણે, અવરોધને કારણે, પ્રતિબંધકને કારણે. પ્રતિબંધક 283 માં શ્લોક થી આગળ ચર્ચા ચાલુ રહે છે. તત્રાપિ તત્વજ્ઞાન પ્રતિબંધે મોક્ષો નાસ્તિ. આ ત્રણેયમાં પણ વૈરાગ્ય, તત્વજ્ઞાન અને ઉપરથી એ ત્રણેયમાં પ્રતિબંધ હોય શકે, પરંતુ આ ત્રણમાં જો તત્વજ્ઞાનમાં પ્રતિબંધ હોય તો મોક્ષ પ્રાપ્ત ન થાય. એ 283 માં શ્લોકમાં કહે છે, વૈરાગ્યોપરતિ પૂર્ણે બોધસ્તુ પ્રતિબધ્યતે યસ્ય તસ્ય ન મોક્ષોસ્તે પુણ્યલોકસ્તપોબલાત. વૈરાગ્ય ઉપરથી દ્વિવચન, વૈરાગ્ય ઉપરથી પૂર્ણે, એ પણ દ્વિવચન. આ વૈરાગ્ય ઉપરથી તો પૂર્ણ છે કોઈકનામાં. બોધસ્તુ પ્રતિબધ્યતે, કોઈ કારણસર બોધમાં તત્વજ્ઞાનમાં પ્રતિબંધ છે, અર્થાત તત્વજ્ઞાન નથી. એટલે સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ નથી કોઈ કારણસર. વૈરાગ્ય છે, ચિત્તની શાંતિ પણ છે, અને છતાં ચિત્તની સૂક્ષ્મતા, શ્રવણ મનિધ્યાસનની પરિપક્વતા કોઈ કારણસર નથી. અને તત્વજ્ઞાનમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ હોવાને કારણે એ જ્ઞાન નથી. તો શું થાય? તરી વૈરાગ્યાદિ સંપાદન નિષ્ફલમ. અરે વૈરાગ્યનો ઉપરથીમાં આટલો પ્રયત્ન કરીને પરિપક્વ અમે સિદ્ધ કર્યા, અને ખાલી તત્વબોધ કે તત્વજ્ઞાન એમાં પ્રતિબંધ છે, તો શું પેલા નિષ્ફળ જવાના? તો કે નહીં, યસ્ય તસ્યને મોક્ષ હસ્તે. એટલે કહી દઉં પહેલા તો કે જેના વૈરાગ્યને ઉપરથી ભલે પૂર્ણ હોય, પરંતુ તત્વજ્ઞાનમાં જો પ્રતિબંધક હોય તો મોક્ષ પ્રાપ્ત ન થાય. એટલે પ્રશ્ન, જો મોક્ષ પ્રાપ્ત ન થાય તો જણાવી દીધું કે વૈરાગ્ય નો ઉપર હતી જે છે અમારા, એ શું નિષ્ફળ ગયા? તો કે નહીં, પુણ્ય લોક તપો બોલા, તપશ્ચર્યના બળને કારણે તપશ્ચર્યા વગર વૈરાગ્ય અને ઉપરથી પ્રાપ્ત ન થાય. તપશ્ચર્યા કેવી? દોષ દુષ્ટ્યા મુહુર્મુહુ, આપણા મનને આસક્તિમાંથી, રાગ દ્વેષમાંથી, કામ ક્રોધ મુક્ત થવાડે સતત તપશ્ચર્યા થવી જોઈએ. એક તપશ્ચર્યા કર્મયોગના રૂપમાં હોય, જે કર્મ કરતા હોઈએ એ પુણ્ય કર્મ કરીએ, હંમેશા મૂલ્યોનું પાલન કરીએ, ભગવાનને હંમેશા યાદ રાખીએ અને નમ્રતાથી કર્મ કરીએ, ઈશ્વરની આ કૃપાથી કર્મ થઈ રહ્યો છે. આ પ્રકારે સતત ઈશ્વરના સ્મરણ સહિત કર્મ થાય, કર્મ ફળ મળે ત્યારે પણ નમ્રતાપૂર્વક સ્વીકાર લઈએ કે મેં કર્મ કર્યું માટે મને આમ જ પરિણામ મળવું જોઈએ, એવું કે આવો એવો આગ્રહ નથી, એવો ઘમંડ નથી. ઈશ્વર મારા કર્મફળ નક્કી કરનાર છે, અને માટે જે નક્કી કરે મને સ્વીકાર્ય છે. કર્મ કરતી વખતે પણ ઈશ્વરનું સ્મરણ, કર્મફળ પ્રાપ્ત કરતી વખતે પણ ઈશ્વરનું સ્મરણ, અર્થાત આ સતત પ્રયત્ન, જેમાં અહંકારનો પક્ષ લેવાના બદલે ઈશ્વરનો પક્ષ લેવામાં આવે છે. અહંકારમાં છે ઘમંડ, રાગ દ્વેષ, આગ્રહો આ પ્રકારના રૂપમાં વ્યક્ત થતો હોય, તો ઘમંડને, રાગ દ્વેષને, આગ્રહોને એનો પક્ષ ન લો, પરંતુ ઈશ્વરનો પક્ષ લો. કર્મયોગ મને તપશ્ચર્યા છે. આપણી વૃત્તિનો નિરોધ કર્યા જ કરવો પડે ને. રાગ દ્વેષ જન્મે, આગ્રહો જન્મે, ઘમંડ જન્મે, તો સદાય નિરોધ કર્યા કરવો પડે. અને ત્યાં આગળ નમઃ નમઃ નમઃ, ભગવાન નમસ્કાર 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 નમસ્કાર, એટલે જે હરિ કરે ભગવાન જે કરે છે બરોબર છે. આ પ્રકારે સતત વૃત્તિઓનો નિરોધ, એટલે આપણે યોગ કહ્યો. ટૂંકમાં આ અષ્ટાંગ યોગથી જે વસ્તુ પ્રાપ્ત, કર્મયોગથી પ્રાપ્ત થાય, એમાં વૃત્તિઓનો નિરોધ છે. પણ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણાથી પણ વૃત્તિઓનો નિરોધ થાય છે. અહીં પણ વૃત્તિઓ નિરોધ છે. અહીં ઈશ્વરના માધ્યમ દ્વારા, ભગવાનની ભક્તિના માધ્યમ દ્વારા વૃત્તિઓ નિરોધ છે. આમ કર્મયોગ ચિત્તમાં વિક્ષેપમાંથી મુક્ત સાંભળવા, એકાગ્રતા માટેનો પ્રયત્ન સતત, આ મહાન તપશ્ચર્યા છે.
तपोबलात्। झमझम थे तम वैराग्य जन्मे अने चंचलता थी मन झमझम मुक्त थाय तेम उपरति जन्मे। अभ्यास एनु तो का होते वैराग्य ने गृह्यते, अभ्यास अने वैराग्य तो वैराग्य नु उपरति एमां शुं छे, ए वैराग्य नो अभ्यास। अभ्यास एनु तो का होते वैराग्य ने गृह्यते, वैराग्य ने अभ्यास थी चित्तनो जे चित्तनु चित्त निश्चल निश्चलता कि चित्तनो निग्रह प्राप्त था है। वो दो बड़े जुदा ने एकदम जुदा ना थे बता, वैराग्य हो तो ऊपर थी शक्य थे, ऊपर अर्थात चित्तनी स्थिरता ए त्यारे शक्य हो जारे चित्तना पेला विक्षेप न हो, राग ने द्वेष विक्षेप करना रहे थे। जितले ऊंचे राग द्वेष तू ऊंचा थता जाए तेम तेम चित्त शांत थत जाए ऊपर थी पण शक्य बने। आ वैराग्य ऊपर थी तो पूर्ण घणी मात्रा प्राप्त कराया, पर तो कोई कारण से पुरुष श्रवण एनो प्रयत्न न थयो होय अथवा पर्याप्त प्रयत्न न थयो होय अंतने कारण बोध न जन्मे होय तो आ वैराग्य अन उपरति प्राप्त करवानी तपश्चर्या निष्फल न जाए। तो शू थाय पुण्य लोक है एने पुण्य लोक नी प्राप्ति थाय। नहीं कल्याण कृत कश्चित दुर्गतिम तात गच्छति, हे तात जेने वैराग्य अन उपरम ए प्रकार नु कल्याण कर्यु होय, जीवन में जेने आ प्रकार कल्याण शुभकर्म करे छे, जेने आ रीते वैराग्य नु सेवन करे छे अने उपरती आ वैराग्य नो विकास करे छे उपरती प्राप्त करे छे एनु नाम कल्याण कृत। नहीं दुर्गतिम तात गच्छति, हे अर्जुन ये मनुष्य क्यारे दुर्गति न पामे। प्राप्य पुण्य कृतान लोकान उषित्वा शाश्वती शमाः शुचीनां श्रीमतां गेहे योग भ्रष्टो विजायते। तो खूब तपश्चर्या करी मतलब खूब पुण्य एकत्रित थयुं छे एना परिणामे पुण्य कृतां लोकान प्राप्य, पुण्य कर्म करनार लोको मनुष्यों ने जे प्रकारना लोक स्वर्ग लोक प्राप्त थाय एवा लोक प्राप्त करने पछी खूब बधु पुण्य होय एना कारणे जे प्रकारना उपभोग एने उपार्जित कर्या छे ए प्रकारना सुख के उपभोग ते भोगवीने शुची नाम श्रीमताम गेहे योग भ्रष्टो भिजायते। संस्कारी अने धनवान कुटुंब मानो जन्म थाय अथवा योगी नाम एवं कुले भवत धीमता अथवा योगी ना कुल मानो जन्म थाय वैराग्य होने कारण अने एनी यात्रा चालू रहे निष्फल न जाए। एटले तत्र तम बुद्धि संयोगम लभते पौरदेहिकम, त्या पौरदेहिकम बुद्धि संयोगम पूर्व देह अंदर जो प्रकार की बुद्धि होती है तो बड़ी बार संयोग था यत तेज तद भूय संसिद्ध कुरुनंदन, हे कुरुनंदन संसिद्धि अर्थात ज्ञान प्राप्त करना वही वह प्रयत्न करे। एट्ले आ जन्म में कदाच मोक्ष न मे तो वैराग्य अनुपरम उत्पन्न थवाने कारण एने क्यारेक तो थवानु छे, एटले कहू कि क्यारे निष्फल न जाए छता पण मोक्ष प्राप्त मोक्ष मेळवा माटे ज्ञान तो जो तो वैराग्य नो उपरति प्राप्त थया होय छता पण कोई प्रतिबंध ने कारण ज्ञान जो न जन्मी होय तो ग्रंथकार कहे छे के एमना तपोबल ने कारण ए लोग ने पुण्य लोक प्राप्त थाय अने छेवटे एमनी एमनी आध्यात्मिक यात्रा चालू रहे अने ततो यादि पराम गतिम अनेक जन्म संसिद्ध ततो यादि पराम गतिम, अनेक जन्म थोड़ी सिद्धि प्राप्त करता करता ये परागति ने प्राप्त करे। तो धारो के ज्ञान होय तो पहला बे परिपक्व ना होय तो वैराग्यो परत्योस्तु प्रतिबंध है। तो ज्ञान छे तो वैराग्य ने उपरती में कई प्रतिबंधक छे एनी परिपक्वता नहीं आवी कूटमा ज्ञान परिपक्वता वैराग्य उपरती होने ज्ञान में परिपक्वता ना आवे ज्ञान में परिपक्वता आवी छे। ये कई जात व्यक्तित्व है बना क्या कई जात व्यक्तित्व है बुद्धिशाली और सूक्ष्म बुद्धि वाला मनुष्य हो विवेक कर सकता हो ज्ञान में परिपक्वता आई परंतु आ राग द्वेष से राग द्वेष तो बता हृदय में रहेला है हृदय में एट्ले के संस्कार में वासना रूप रहेला है इने कारण चित्त की चंचलता हो ऊपर थी पर ना हो परिपक्व मात्र ना हो तो बने नहीं परिपक्व ना
वैराग्योपरत्योस्तु प्रतिबंधे। अब वैराग्य उपरती चित्तनी निश्चलता में कई प्रतिबंध है, त्या परिपक्वता नहीं, परंतु ज्ञान में परिपक्वता है। तो शू थाय तो कहीं तो आप कशाक वंचित तो रही जाइए। तो शू थाय कहे 284 श्लोक में पूर्णे बोधे तदन्य उद्वव प्रतिबद्धौ यदा तदा मोक्षो विनिश्चितः किन्तु दृष्ट दुःखं न नश्यते। पूर्णे बोधे ज्ञान में परिपक्वता छे, तदन्य उद्वव पई सिवाना पेला बे छे वैराग्य अने उपरती प्रतिबद्ध हो यदा बने के वैराग्य में कई प्रतिबंध है, वैराग्य में परिपक्वता नहीं, उपरती में परिपक्वता नहीं, कहीं राग द्वेष रही गया है, कहीं चित्त की चंचलता के विक्षेप रही गया है, बीजा क्या प्रतिबंधक? तो वैराग्य नो प्रतिबंधक राग ने द्वेष, उपरती नो प्रतिबंधक चित्त नो विक्षेप के चित्त की चंचलता। तो आ प्रतिबंधकों नो कारण है वैराग्य नो उपरती में परिपक्वता प्राप्त थी नहीं। तो शू थाय तदा मोक्षो विनिश्चित है, ये तो ग्रंथकार कहे छे, वेदांत लोगों ने आग्रह छे मोक्ष विनिश्चित है, तो कहे मोक्ष न मळवानो छे। टूंकमां अजी एनामां पेली एक जेने विपरीत भावना कहेवाय, तो वैराग्य एटले जी तो संस्कार रही गया छे, कंईक विपरीत भावना करता है पर संस्कार रही गया छे। तो मोक्ष विनिश्चित है, मोक्ष ने जरूर प्राप्त होना, कारण के एनामां स्पष्टता छे अहम ब्रह्मास्मि, आ प्रकारनी स्पष्टता छे। क्यारेक क्यारेक पेला राग द्वेष आवी जाय पाछे, क्यारेक क्यारेक चित्तनी चंचलता आवी जाय, एने कारणे जीवन मुक्ति सुखम न सिद्ध्यति। आ जीवन मुक्ति नो जे सुख मळवू जोईए नथी मळतो, कारण जे प्रकारनी निष्ठा होवी जोईए एवी निष्ठा न होवाने कारणे जीवन मुक्ति नो सुख मळवू जोईए न मळे। એટલે કહ્યું કિંતુ દુષ્ટ દુઃખમ ન નશ્યતિ, બહાર જે દુઃખ દેખાય એ જતું નથી રહેતું, જે વ્યવહારિક દુઃખ હોય વ્યવહારિક દુઃખ જતું નથી રહેતું, કઈ બધો ક્રોધ નહીં। ટૂંકમાં આપણે જોઈએ કે વ્યક્તિને રાગ દ્વેષ હોય, રાગ હોય એટલે દ્વેષ જન્મવાની પૂરી સંભાવના ખરી, એવો સંસ્કારમાં કંઈક રહ્યું હોય, એટલે આપણે જોઈએ કે આવું ક્રોધ વગેરે જણાતું હોય, ક્યારેક ચિત્તની ચંચળતાને કારણે પ્રવૃત્તિ પણ જણાતી હોય, આવું બધું જણાય, એટલે બધું જીવન મુક્તિનું વિલક્ષણ સુખ ક્યારે મળે, જયારે આ બધી ધમાલ ન હોય મનની અંદર, ધમાલ મુક્ત હોય, ઉપરતી હોય, વૈરાગ્ય હોય, ઉપરતી હોય એટલે બહારની પ્રવૃત્તિઓની ધમાલ ના હોય, વૈરાગ્ય એટલે આંતરિક પેલા રાગ દ્વેષની ધમાલ ના હોય, કારણ કે પ્રવૃત્તિ પણ એક પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરે છે, રાગ દ્વેષ તો આંતરિક વિક્ષેપ ઉત્પન્ન કરે, અને તો જે શાંતિ મળવી જોઈએ એવી પ્રકારની શાંતિ કદાચ એ એટલો ન પામી શકે, એટલા માટે કહેવામાં આવ્યું કે જીવન મુક્તિ સુખમ ન સિદ્ધ્યતિ। અંતેથી જીવન મુક્તનું જે વિલક્ષણ સુખ માનું મળવું જોઈએ એનાથી કંઈક વંચિત રહી જાય ખરો, મોક્ષ મળશે, પરંતુ આ જીવનમાં જે સુખ મળવું જોઈએ જ્ઞાન પ્રાપ્ત થવાને કારણે જે બ્રહ્માનંદમાં જે એમનો એની એની પ્રતિષ્ઠા હોવી જોઈએ, એમાં આવા પ્રતિબંધકો આવ્યા કરવાના કારણે એને પેલું જીવન મુક્તિનું સુખ ના મળે, એટલે એટલું નુકસાન થાય। મોક્ષ વિનિશ્ચિત થાય, પેલા વૈરાગ્ય ઉપરથી હોય તો આપણે મોક્ષ ના થાય, મોક્ષ મળે રાહ જોવી પડે, અને બોધ હોય તત્વબોધ હોય પણ વૈરાગ્ય ઉપર તેના હોય તો એને કારણે ચિત્તની શાંતિને કારણે નિવૃત્તિને કારણે જે પ્રકારનું એક આંતરિક સુખ મનુષ્ય અનુભવતો હોય એ સુખથી કંઈક વંચિત રહી જાય, એ કહે છે તે કિંતુ દૃષ્ટ દુઃખમ ન નશ્યતિ, દેખાતું દુઃખ વ્યવહારિક દુઃખ એ દુઃખનો નાશ થતો નથી। તો પરિપક્વ વૈરાગ્ય કોને કહેવાય, પરિપક્વ ઉપરથી કોને કહેવાય, પરિપક્વ જ્ઞાન કોને કહેવાય, તે સમજાવે છે। ઇદાનીમ વૈરાગ્યાદિનામ અવધિમ દર્શયતિ, આગળ વૈરાગ્યનું સ્વરૂપ શું, એનું હેતુ શું, એનું ફળ શું એ બતાવ્યું, હવે વૈરાગ્યની અવધિ શું, પરિપક્વ વૈરાગ્ય કોને કહેવાય। 285 શ્લોકમાં કહે છે
ब्रह्मलोकतृणीकार वैराग्यस्यावधिर्मतः देहात्मवत्परात्मत्व दार्ढ्ये बोधः समाप्यते। ब्रह्मलोक तृणीकार है। अब ब्रह्मलोक जन तृण समान छे, ब्रह्मलोक तृणीकार है। ब्रह्मलोक नु सुख लगी सामान्य वस्तु है। ब्रह्मलोक सैको मनुष्याणाम आनंद, मानुष आनंद है। तैतृय उपनिषद आनंद मीमांसा आवश्य युवास्यात् साधु युवाध्यायक है, आशिष्ठो दृढ़िष्ठो बलिष्ठ है, तस्यम पृथ्वी सर्वावित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनंद है। युवान होय सत्कर्म धर्मनिष्ठ युवान होय, आशिष्ठ है दृढ़िष्ठ है बलिष्ठ है अध्यायक है संस्कारी होय, शरीर बधी रहते स्वस्थ होय, टुकमा विषयनु सुख भोगवानी पूरे पूरी क्षमता जन्म होय, ए उपरांत समग्र पृथ्वीपति होय, पृथ्वी में पर पूर्ण धन वगैरह बद्दू जो है, आम बधा उपभोगना साधनों छे, अने जड़े जड़े उपभोगनी क्षमता पण छे, तो केटलू सुख प्राप्त है। अहो तो के मान एक एक है, ए मनुष्य नो एक आनंद नी मात्रा गणी आपणे, एने सोए गुण एने सोए गुण एने सोए गुण गुणता जाओ गुणता जाओ गुणता जाओ, मनुष्य गंधर्व एने सोए गुण, देव गंधर्व एने गुण, तो वही पास पितृलोक एने अजान अजान देवा एने सोए गुण, तो कर्म देवा एने सोए गुण, तो वही देव एने सोए गुण, तो इंद्र एने सोए गुण, तो बृहस्पति एने सोए गुण, तो प्रजापति एने सोए गुण, तो ब्रह्माजी एवं ब्रह्मलोक। अहो आनंद अहो मे तो प्रश्न कहीं ना जो है स्वामी जी, नहीं ब्रह्मलोक तृणीकार है। अहो जो ब्रह्मलोक ना आनंद है तृण सामन ए ब्रह्मलोक ना आनंद जेने तृण बना दीदो अथवा जेना आनंद तुलना में ब्रह्मलोक ना आनंद तृण सामन है। तृण एट अपने केवल उदासीन हो, तृण प्रत्ये कोई प्रकार आसक्ति न होने ग्रहण करवानी के एनो संग्रह करवानी को अपनी इच्छा न हो। रीते देहादि ब्रह्म पर्यंते नित्य भोग्य वस्तु ने तद वैराग्यम जिहासाया, अदेहि प्राप्त भोग दि माने ने ब्रह्म अदेहि प्राप्त सर्व भोग प्रत्यय जिहासा वशीकार संज्ञक वैराग्य है। अवशीकार हो वैराग्य एटले जगत की कोई वस्तु कल एटले दृष्ट ने श्रुत दर्शन श्रवण आदि भी जो जोयू छे ने जाण्यू छे, अमारा कोई भोग जारे अमारा मन अंदर कोई प्रकार नहीं नो ने आसक्ति उत्पन्न ना करी सके, ए भोगना विचार थी मन कोई प्रकार नहीं नो प्रलोभन न जन्मे, कोई प्रकार नो भोग कोई प्रकार की सिद्धि, भोग एटले मात्र शब्द स्पर्श रूप रस गंध नहीं पण सिद्धिओ, कोई आध्यात्मिक सिद्धिओ भौतिक सिद्धिओ आ बधी वस्तुओ, एमांनी कोई वस्तु जयरे मारा मां प्रलोभन न उत्पन्न करी सके त्यारे समझो के आ वैराग्य नी पराकाष्ठा छे। वैराग्य से अवधिर्मत है, जो कि त्यारे थाय जयरे आत्मानंद प्राप्त थयो होय, वैराग्य त्यारे प्राप्त थाय जयरे आंतरिक आनंद प्राप्त थाय, एमने वैराग्य प्राप्त न थाय। वैराग्य साचो कोने कहेवाय कि मारे राग द्वेष आपोआप खरी जेटले हूं छे राग द्वेष खरी पड्या होय, पर राग द्वेष खरी पड़वानुं कारण शुं, मन ने एक वस्तु जोईती होय, मन ने सुख जोईतुं होय, ए सुख जो अंतर मांथी प्राप्त न थाय तो मन बहार सुख मेळवा माटे फाफा मारवानुं छे, तो अंतर मांथी ज्यारे मन ने सुख प्राप्त थाय त्यारे बहारना विषयोनी लालसामांथी मुक्त थाय। अने जी वैराग्य बतावे छे के आंतरिक सुख जेने प्राप्त कर्युं छे तो जेने आत्मानो आनंद ब्रह्मानंद प्राप्त कर्यो होय, એને પછી પેલા બ્રહ્મલોકના આનંદ માટેનો પણ કોઈ એમાં પણ કોઈ રસ ના હોય, કેનો અર્થ એ છે કે આ બ્રહ્મલોકના આનંદ સુધીના આનંદ કે ઉભો કે સિદ્ધિઓ પ્રત્યે વૈરાગ્ય હોય ત્યાં સુધીનો વૈરાગ્ય, તો જ બોધની અંદર તો જ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય, નહીં તો આપણું મન ચલાયમાન થઈ જાય, કંઈક પ્રલોભન પ્રાપ્ત થાય મન ચલાયમાન થઈ જાય, કોઈ વસ્તુ જયારે મનને પ્રલોભિત ન કરી શકે, ન વિત્તે તર્પણીયો મનુષ્ય શોભાવહ મર્ત્યસ્ય યદંત કૈતત, જેમ નચિકેતાને કશી વસ્તુ એને પ્રલોભિત ના કરી શકે
એટલે વૈરાગ્ય ને કેમ વેદાંત આટલું મહત્વ આપો? તો આપણું મન સ્થિર થઈ શકે, તો જ મનમાં નિષ્ઠા હોય શકે. જ્યાં સુધી મન કોઈ બહારના રાગ દ્વેષ થી પ્રભાવિત થઈ શકે, કોઈ વસ્તુના રાગ દ્વેષ થી પ્રભાવિત થઈ શકતો, તો મન પછી આત્મામાં નિષ્ઠા ના બની શકે. જેને મળે રાગ દ્વેષ એની પ્રત્યે મન દોડવાનું જ છે. એટલે આનું વૈરાગ્ય, કોઈ વસ્તુમાં પ્રલોભન નથી, કોઈ વસ્તુ મારા ભોગની ઈચ્છા ઉત્પન્ન કરતી નથી, કોઈ વસ્તુને પ્રાપ્ત કરે ભોગવવી એ પ્રકારની વૃત્તિ જન્મતી નથી. સમજવું કે એ વૈરાગ્યની પરાકાષ્ઠા છે. સમજવું કે એને અંત આંતરિક આનંદ પૂર્ણ માત્રામાં પ્રાપ્ત કરે છે. સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતી. બ્રહ્મ રૂપ બની ગયો, વિપશ્ચિત સર્વજ્ઞ બની ગયો. સર્વાન કામાન સહ સમષ્ણુતે, સર્વ કામનાને એક સાથે ભોગવે જાણે કે અંતેથી સર્વ કામનાના વિષય પ્રત્યે જેને જિહાસા કે નિર્વેદ કે રાગ દ્વેષનો અભાવ વૈરાગ્ય, આ વૈરાગ્યની પરાકાષ્ઠા. તો જ્ઞાનની પરાકાષ્ઠા કઈ? દેહાત્મત પરાત્મત્વ દાર્ઢ્ય બોધ સમાપ્યતે. દેહાત્મત, દેહની અંદર અત્યારે જેટલી નિષ્ઠા છે, હું દેહ દેહા દેહોહમ પુરુષોહમ બ્રાહ્મણોહમ શૂદ્રહમ અસ્મિ, જ્યાં હું દેહ છું, પુરુષ છું, બ્રાહ્મણ છું, શૂદ્ર છું, એ દૃઢ નિશ્ચય. આ પ્રકારનો જેવો દૃઢ નિશ્ચય અત્યારે મારામાં છે, એમાં કોઈએ મને કહેવું ના પડે, અને ગમે તે કરો તો પણ એ નિશ્ચયમાં હું ચલાવવા ન થઉં. હું પુરુષ છું, સ્ત્રી છું, બ્રાહ્મણ છું, શુદ્ર છું, દેહ છું, આ દૃઢ નિશ્ચય છે. જે નિશ્ચય માટે કોઈ પ્રકારનો પ્રયત્ન ના કરવો પડે. અર્થાત હું બ્રાહ્મણ છું કે પુરુષ છું કે સ્ત્રી છું, એ પ્રકારના નિશ્ચય માટે કે પ્રકારની વૃત્તિ માટે કોઈ પ્રકારનો પ્રયત્ન ને સહજ રીતે વૃત્તિ જન્મતી હોય, એટલે દ્રઢ નિશ્ચય કહેવાય. એટલે દ્રઢ નિશ્ચય કોને કહેવાય આપણે પરિચિત છે. તથા નાહમ બ્રાહ્મણ ન શુદ્ર ન પુરુષ, બ્રાહ્મણ નથી, શુદ્ર નથી, પુરુષ નથી, કિંતુ અસંગ સચ્ચિદાનંદ રૂપ, અસંગ છું, સચ્ચિદાનંદ રૂપ છું, પ્રકાશ રૂપ સર્વાંતર્યામી સર્વનાત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું. આવી જાતનો દ્રઢ નિશ્ચય જન્મે. આટલો જ દ્રઢ નિશ્ચય કોને કહેવાય? અત્યારે હું દેહ છું એ પ્રકારનો જેવો નિશ્ચય છે, એવી જ જાતનો નિશ્ચય જયારે જન્મે કે હું બ્રહ્મ છું. દેહાત્મત પરાત્મત્વ દાર્ઢ્ય દ્રઢ દ્રઢતા, દેહની અંદર જેવી અત્યારે આત્મબુદ્ધિ છે, એવી જ આત્મ બ્રહ્મમાં જયારે એવી જ દ્રઢ આત્મબુદ્ધિ બ્રહ્મમાં થાય. બોધ સમાપ્યતે, ત્યારે સમજવું કે આ બોધની જ્ઞાનની પરિપક્વતા છે. અંતે રીતે ઉપરની પરિપક્વતા બતાવે છે 286માં શ્લોકમાં કહે છે. સુપ્તિવદ વિસ્મૃતિ સીમા ભવેદુપરમસ્ય હિ દિશાનયા વિનિશ્ચયમ તારતમ્યમવાંતરમ. ઉપર હતી મનની નિવૃત્તિ, એની સીમા ગઈ. સુપ્તિવત વિસ્મૃતિ, સુષુપ્તિની અંદર ગાઢ નિદ્રામાં જેવી રીતે જગતની સંપૂર્ણ વિસ્મૃતિ હોય છે, જોકે ત્યારે કશી સ્મૃતિ આવે, ખાલી વિસ્મૃતિ પરથી ઉપરથી કહેવામાં આવી, સ્મૃતિ પરથી જ્ઞાન કહેવામાં આવ્યું વિસ્મૃતિ. સુપ્તિવત વિસ્મૃતિ, જ્યારે ગાઢ નિદ્રામાં હોઉં ત્યારે જગતની કઈ વિસ્મૃતિ હોય છે, એને કોઈ પ્રયત્ન નથી, ત્યારે જગત કે અનાત્માની કોઈ પ્રકારની સ્મૃતિ હોતી જ નથી. બસ એ રીતે હું જાગ્રત હોઉં અને છતાં અનાત્માની વિસ્મૃતિ હોય, તો શેને જાગ્રત હોઉં? આત્માથી જયારે જાગ્રત હોઉં અને તેને કારણે અનાત્માની સંપૂર્ણ વિસ્મૃતિ, તો ઉપર તેની ચરમસીમા. ટૂંકમાં અનાત્મ વૃત્તિ જન્મતી જ નથી. એ સાથે જ છે, આ ત્રણે ત્રણ જુદા નથી. એ જગ્યાએ ત્રણે ત્રણ પરિપક્વતામાં ત્રણ એક જ છે ખરેખર. ત્યારે જ વૈરાગ્યની પરિપક્વતા હોય, જ્યારે આંતરિક આનંદનો આવિર્ભાવ પરિપક્વ હોય,
એટલું સમજી લેવું જોઈએ કે વૈરાગ્ય એ માત્ર બુદ્ધિની વસ્તુ નથી, વૈરાગ્ય અનુભવની વસ્તુ છે. અનુભવના અર્થાત જેટલા ઊંચે આપણો અંતઃકરણ આંતરિક સંતોષનો અનુભવ કરે, જેટલા ઊંચે આત્મનિર્ભરતાનો અનુભવ કરીએ એટલે જ ઊંચે પરાધીનતામાંથી મુક્ત થઈએ. તો જેટલા ઊંચે મેં આંતરિક મુક્તિ પ્રાપ્ત કરી હોય, સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોય, એટલે જ અંશે હું બહારના વિષયોની પરતંત્રતાથી મુક્ત થઉં. બાકી એમને હું કહું કે આ તો આ મિથ્યા છે એમ નથી થતું ને. પરંતુ જેટલે હું છે સત્યમાં પ્રતિષ્ઠિત હોઉં એટલા જ માટે વૈરાગ્ય પ્રયત્નથી પ્રાપ્ત થાય છે. અમુક પ્રકારની જીવન રીતિ આવશ્યકતા છે, જેને યોગ કહેવામાં આવે છે. આંતરિક શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ, એટલા માટે ભગવાન એટલે કહો યોગ ભગવત ભક્તિ. જેટલા હું છે ઈશ્વર જીવનો પ્રવેશ કરે, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, રાગદ્વેષથી મુક્ત થતું જાય, તેટલા હું છે આંતરિક આનંદ આવિર્ભાવ થાય, એટલે હું છે વૈરાગ્ય, તેટલા હું છે ઉપરથી પણ હોય. જેમ વૈરાગ્ય જન્મે રાગદ્વેષ જેમને ઓછા થતા જાય તેમ તેમ જ વિક્ષેપના કારણ ઓછા થાય, મન આપણું નિવૃત્ત શાંત થતું જાય. તો બોધ જન્મે એટલે વળી પાછી ઉપર હતી, વળી પાછી વૈરાગ્ય, વળી પાછી ઉપર હતી. સહાયાસ્તે પરસ્પરમ, આ પરસ્પર સહાય કરનારા છે. આગળ કહી દીધું કે જ્ઞાન જેટલા ઊંચે થાય, સમજ જેટલા ઊંચે આવે, વૈરાગ્ય પરિપક્વ બને તો ઉપરથી પ્રાપ્ત થાય, વળી સમજ વારે પરિપક્વ થાય. આમ ત્રણેય વસ્તુ તો બધાના પરસ્પર સહાયક છે. એ ત્રણની પરિપક્વતા એટલે કહ્યું, વૈરાગ્યની પરિપક્વતા આવે જ્યારે બોધની પરિપક્વતા હોય ત્યારે ઉપરથીની પરિપક્વતા હોય. આ ત્રણે સાથે જોવા એવું નથી હોતું. આમ કે વૈરાગ્યનું ઉપરથી જેને પેલું નથી પણ તો કહ્યું બે હોય ને ત્રીજું ના હોય, એ બધી વસ્તુઓ કે બહુ બધું સાથે જ હોય. એક બે ને ત્રણ સાથે જ હોય, નિષ્ઠા બધામાં સાથે જ હોય. બાકી બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા છે ને તોય પણ રાગદ્વેષ છે એ બધી વસ્તુ હું તો સ્વીકારતો નથી. રાગદ્વેષ છે ને પછી જ્ઞાનમાં નિષ્ઠા છે અને છતાંય રાગદ્વેષ છે, વૈરાગ્ય નથી, એવી કઈ જાતની નિષ્ઠા હોય જ ના શકે. રાગદ્વેષ તો મનને વિક્ષિપ્ત કરે જ, વિક્ષિપ્ત કરે તો નિષ્ઠા ક્યાંથી હોય. એટલા માટે છતાં પણ ત્રણના સ્વરૂપ બતાવ્યા અને કહ્યું કે આ ત્રણ વસ્તુ છે, પણ ત્રણે છેવટે જોવા જઈએ તો એક જ વસ્તુ છે ને વૈરાગ્યની. ક્યારે આપણે બ્રહ્મલોકનો જે આનંદ છે એમાં આપણને ઉદાસીનતા ક્યારે હોય? જ્યારે આંતરિક આનંદ જે બ્રહ્મલોકથી પર છે એ પ્રાપ્ત થયો તો જ ને. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, એ રસ દૂર થવો જોઈએ. ભગવાને કહ્યું વૈરાગ્ય પણ બે કક્ષાનો છે, એક સ્થૂળ વૈરાગ્ય અને સૂક્ષ્મ વૈરાગ્ય. સ્થૂળ વૈરાગ્ય અર્થાત વિવેક તાર બુદ્ધિને સમજાવીએ કે ભાઈ આ તો દુઃખ છે દુઃખ છે અને એટલે આમ જતું રહે, સ્થૂળ સ્થૂળ વસ્તુ જતી રહે, પણ અંદરનો પેલો રસ છે ને વસ્તુ મળી નથી જતો રહેતો. એટલે જગતના વિષયનો રસ નથી જતો રહેતો. એ ક્યારે રસ જાય? અંદરનો પેલો રસો વૈસા પેલો રસ પ્રાપ્ત થાય ત્યારે જાય, અને જેટલો હું પેલો રસ પ્રાપ્ત થાય ત્યારે બહારનો રસ જાય. અને ધીમે ધીમે સમાધિ શક્ય સંપત્તિ જન્મે છે, અંતો સમાધાન પ્રાપ્ત થાય. એટલે આ ત્રણે જુદા પાડવા એ બરોબર યોગ્ય બહુ મને દેખાતો નથી. અને એટલા જ માટે આ ત્રણેય વ્યાખ્યા છે કે દેહાત્મત પરાત્મત્વ દાર્ઢ્યે, જે દેહની અંદર દ્રઢતા છે, દેહ આત્મા જે પ્રકારના ભ્રમમાં દ્રઢતા છે, તેવી રીતે બ્રહ્મ આત્મા છે એવી દ્રઢતાનો અર્થ એ થયો કે અનાત્માની સ્મૃતિ નથી. હા, એવું કહેવા માંગતા હોઈએ આપણે કે હંમેશા એ બસ સમાધિમાં જ છે એને જ ઉપરથી કહીએ, અને વ્યવહાર કરતો હોય ત્યારે ઉપર નથી એવું કહેવું જુદી વાત છે. પણ ભગવાન તો કહે છે, એમને જ્યારે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વર્ણન કર્યું તો એવો આગ્રહ નથી રાખ્યો કે હંમેશા સમાધિમાં જ હોવું જોઈએ, એવું નથી આગ્રહ રાખ્યો. યસ સર્વત્ર અનભિસ્નેહ તત્તત પ્રાપ્ય શુભાશુભમ, નાભિનંદતિ ન દ્વેષતિ. શુભ ને અશુભ વસ્તુની સમક્ષ આવે અભિનંદન દ્વેષ નથી કરતો. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશ્ચૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. એ પોતે જયારે જગતમાં જાય ત્યારે એ કેવો જ રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિયૈ, જેને ઇન્દ્રિયોમાં રાગ દ્વેષ નથી એને કારણે જેને ઇન્દ્રિયો પર મન પર પ્રભુત્વ છે એને કારણે વિષયોની મધ્યમાં હોવા છતાં પણ જે પ્રસન્ન છે અર્થાત વિષયોથી કોઈ રીતે વિક્ષિપ્ત નથી. ભોગેશું અધીનતા,
આ ભોગમાં દીનતાનો પરતંત્રતાનો અભાવ બધું હોય જ છે. અને એની ટૂંકમાં આપણા ત્રણે ત્રણ, એવું ના માનું કે પેલા બે નથી, એવું માનવું નહીં. આ ત્રણે ત્રણ પણ પ્રયત્ન કરો. આ ગ્રંથકાર સાચા તો બરોબર છે કે બેમાંથી એક હોય અને ત્રણ ના હોય, બરોબર છે, પણ આપણે તો ત્રણે ત્રણ માળે પડે. એમ ના માનવું કે પેલું આવે ને પેલું નહીં આવે તો ચાલશે, એવું ના થઈ. સુપ્તિવત વિસ્મૃતિ સીમા ભવેદ ઉપરમસ્ય હિ. અને તો ટૂંકમાં વેદાંતમાં ઉપરતી એટલે મિથ્યાત્મનો નિશ્ચય. અને તેથી એટલે મિથ્યાત્વ અને તેને કારણે જે બાધ, તો અનુવૃત્તિ ભલે વ્યવહારમાં હોય તો પણ બાધિત અનુવૃત્તિ. છતાં યોગ્ય લોકો એમ માને છે કે બહુ પ્રવૃત્તિ હોય તો ઉપરતીનો અભાવ હોવો જોઈએ. બહુ પ્રવૃત્તિ હોય એનો અર્થ કે વિક્ષેપ હોવો જોઈએ. અને તેથી પ્રવૃત્તિનો પણ અભાવ છેવટે, માત્ર આવશ્યક પ્રવૃત્તિ સિવાય પ્રવૃત્તિનો અભાવ. અને આ દિશા અવાંતર તારતમ્યમ સ્વસ્વ બુદ્ધ્યા નિશ્ચયમ. અંતો આ બધું તારતમ્ય વધઘટ એ, અને આ દિશા અવાંતરમ તારતમ્યમ નિશ્ચયમ. આમ વચ્ચેની ઉજે, આ તો એની સીમા કઈ, પણ એની વધઘટ જે હોય એ માત્રાઓ આપણે પોતે નક્કી કરી લેવાની. પણ તેથી આ ત્રણના હેતુ સ્વરૂપ અને ફળ કયું અને એમની અવધિ પણ ગઈ. છતાંય વેદાંત વેદાંત જ્ઞાન જ મહત્વ આપે એટલે કહે છે, તત્વબોધવતાપી રાગાદિમત્વેન વૈષમ્ય ઉપલંભાત. પ્રશ્ન કરે છે, તત્વબોધવતાપી જે તત્વજ્ઞાન છે એવા લોકોમાં પણ રાગ આદિમત્વે જોયું છે કે એમને પણ કઈ રાગદ્વેષમાં વિષમતા, બધા સરખા નથી હોતા. તત્વજ્ઞાનીઓ બધા સરખા જણાતા નથી, કોઈકમાં જરા વધતા ઓછા અંશમાં રાગદ્વેષ જણાય છે, તેથી સમાનતા નથી. વિષમતા એટલે સમાનતાનો અભાવ. આપણે કે તત્વજ્ઞાની બધા સરખા જ હોવા જોઈએ એવું નથી, બધા તત્વજ્ઞાનીઓ જુદા જુદા પ્રકારના દેખાય છે. વૈષમ્ય ઉપલંભાત, એમનામાં તો વૈષમ્ય એટલે વિષમતા, સમાનતાનો અભાવ જણાય છે. જ્ઞાનસ્યાપી મુક્ત હેતુ તો નિશ્ચેતું ન શક્યમ. તો એ જ્ઞાનને કારણે, હજી જ્ઞાનને જ્ઞાન હોવા છતાં પણ જો રાગદ્વેષમાં વિષમતા હોય તો એમ કેમ કહેવાય કે જ્ઞાનની મુક્તિ થવાની છે? આ જ્ઞાને એમને શું કર્યું? ટૂંકમાં જ્ઞાનસ્યાપી મુક્ત હેતુત્વ નિશ્ચેતું ન શક્યમ. તો અમારા મનમાં હજી નિશ્ચય જન્મતો નથી કે જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય, એ નિશ્ચય હજી જન્મતો નથી. જો હજી તત્વજ્ઞાનીઓમાં પણ આ રાગદ્વેષને કારણે જો એમનામાં વિષમતા જણાતી હોય તો જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય એ વસ્તુમાં હજી અમારો નિશ્ચયલો જન્મતો નથી. તો એ પ્રશ્ન ઉત્તર આપે છે 287માં શ્લોકમાં. આરબ્ધ કર્મ નાનાત્વાદ આરબ્ધ કર્મ બુદ્ધાનામન્યથાન્યથા વર્તનં તેન શાસ્ત્રાર્થે ભ્રમિતવ્યં ન પંડિતૈઃ. આરબ્ધ કર્મ નાનાત્વાદ, નાનાત્વાદ વિવિધતાને કારણે, આરબ્ધ કર્મ નાનાત્વાદ પ્રારબ્ધ કર્મની વિવિધતાને કારણે, બુદ્ધાનામ અન્યથા અન્યથા વર્તનમ. તો રાગાદિમત્વ કરતા પણ અન્યથા અન્યથા વર્તનમ, બધા લોકોનું વર્તન જુદા જુદા પ્રકારનું હોય છે. આ પ્રશ્ન એવો છે કે તત્વજ્ઞાનીઓમાં પણ આપણે બહારનું જયારે વર્તન જોઈએ ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. કોઈ એકદમ પ્રવૃત્તિશીલ જણાતો હોય, કોઈ નિવૃત્તિશીલ જણાતો, આવા જુદા જુદા પ્રકારના તો કે જ્ઞાની પુરુષે જણાય છે. તો એવું ના હોવું જોઈએ કે જ્ઞાનમાં જયારે નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે બધાનું વર્તન એક સમાન થઈ જાય, એવું ના થવું જોઈએ. તો કેમ બધાનું વર્તન સમાન જણાતું નથી? કૃષ્ણો ભોગી શુકો યોગી નૃપૌ જનક રાઘવૌ. કૃષ્ણ ભગવાન પણ ભોગી, 16108 એમની રાણીઓ વગેરે ભોગી, શુકો યોગી, શુકદેવ તદ્દન યોગી, એમ કે દુનિયાની કઈ પણ ભાન નથી એમને. નૃપૌ જનક રાઘવૌ, જયારે જનક રાજા રામચંદ્રજી આ તો મોટા મોટા રાજાઓ, આ કેટલો કેવો વ્યવહાર કરનારા હોય,
कर्मनिष्ठा वशिष्ठाद्या वशिष्ठ वगैरह ऋषियों तो कर्म अनिष्ठ हो तो अबधन वर्तन जुदू जाए थे अहू क्या शु ज्ञान था तेरे बधन वर्तन समान न थे तो कह नहीं आरब्ध कर्म नानात्वाद एमना प्रारब्ध कर्म नहीं विषय विषय तो अनेक विविधताओं ने कारण है एमना बाहर ना वर्त उपाधि न स्तर पर विविधता हो बराबर प्रारब्ध कर्म ने कारण है अन्यथा अन्यथा वर्तनम ये वर्तन जुदा तो प्रकार हो कोई सवादी सांस निकलित पड़ा है मिशन लेने अने कोई हम बैसी जाए जाए ग्राम को अजगर नहीं जाए मतलब अपने शरीर नहीं पर चिंता ना हो ग्राम को मात्र शरीर नहीं सूध ले बियो कहीं नहीं अने ग्राम लोगों तो जाना सूध हो जाए कि दुनिया ने कि सुधारी ना बदली ना हो क्या सुधरने को मिशन हो ये बच्चे ना बदना है लोगों तो अभी तो अन्यथा अन्यथा वर्तनम ज्ञानी महापुरुषमापन और जुदा प्रकार वर्तन जो मे से मात्र एमना प्रारब्ध कर्म ने विविधता ने कारण है एमना ज्ञान ने विविधता ने कारण तेन शास्त्रार्थे पंडित ही न भ्रमितव्यम विद्वान लोगों ए शास्त्रों अर्थ एटले तू ज्ञान थी मोक्ष प्राप्त था अने शास्त्रों अर्थ ज्ञान ए उपाधि नो धर्म नथी ज्ञान ए बुद्धि नो धर्म छे अंदे थी ज्ञानी पुरुष एटलू खरो अमुक समानता होय राग द्वेष नो अभाव होय अने अविरोध होय कोई आग्रह नो अभाव होय व्यक्तिगत आग्रह नो अभाव होय व्यक्तिगत मांगणी नो अभाव होय व्यक्तिगत जरूरियात नो अभाव होय ए बधुं खरो एमनामां दैवी संपत्ति नो उदय होय ए पण खरो अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुणः ए बधुं खरो छता पण एमनी प्रवृत्ति क्या प्रकार नी छे एमां जरूर भिन्नता होय कारण के एमनी प्रवृत्ति नुं संचालन ए लोको नथी करता एमनी उपाधि नुं संचालन ए नथी करता कोई पुरुषार्थ रह्यो नथी हवे प्रारब्धाय समर्पितम स्वपहु शंकराचार्य महाराज कहे छे स्वपहु प्रारब्धाय समर्पितम हो पोतानो अवपहु पोतानो देह जे छे ए प्रारब्ध ने समर्पित करी देतो ईश्वर ने समर्पित करे तो विवेक चोरामणी समझावे कि वृक्ष पर एक पांदड़ू खरे अने पड़े तो कौन नक्की करे पवन जाली जाए जम जाए तो सूका पांदड़ा ने जेवे पोतानो कोई हवे पोते कहे एनो कयो मार्ग ने कयो ध्येय नथी होतो ते रीते ज्ञानी पुरुष नो कोई ध्येय न होवाने कारणे एनी उपाधि नो संचालन समष्टि वडे थतो होय अने दी जे कोई रीते समष्टि योजना मां उपयोगी हो प्रकार समस्ते नो उपयोग करती हो बाहर में जो वर्तन है ये भिन्न भिन्न हो कारण ज्ञान में भेद है ये प्रकार एवं न समझ जो ये शास्त्रार्थ पंडित ही न भ्रमितव्यम तो बाहर ना वर्तन ही विषमता ने कारण पंडित एम न मानव कि ज्ञान में विषमता है किम तरी प्रतिवर्तव्यम तेरे अमार शू समझू जो बाहर ना वर्तन थी एमनो अपने एमनो मूल्यांकन न करव हो तो मैं शू समझवा एज कह 288 श्लोक में जे आग कह आप कही दीद स्वस्व कर्मानुसारेण वर्तन्ताम् ते यथा तथा अविशिष्ट सर्वबोध समा मुक्तिरित स्थिति स्वस्व कर्मानुसारेण ते यथा तथा वर्तन्ता पोतपोतना कर्म पोतपोतना प्रारब्ध कारण ये लोगों नु वर्तन यथा तथा जेवु छे तो भले रहो अविशिष्ट है सर्वबोध है पर बधाने बोध छे केवो छे अविशिष्ट है एमां कोई विशेषता नहीं समान छे बोध में ज्ञान में समानता से वर्तन में समानता नहीं विद्या विनय संपन्न ब्राह्मण गभिस्तनी सुनिच स्वभाग पंडिता समदर्शन दर्शन में समानता है वासुदेव सर्वम अवासुदेव एम समानता है परंतु महान वर्तन केव हे एम प्रारब्ध कर्म निश्चित करते होने कारण स्वस्व कर्मानुसारेण ते यथा तथा वर्तनता कर्म अनुसरण ये लोग जीर्ण वर्तता है तो भले वर्त अविशिष्ट है सर्वबोध है सर्वेते ज्ञाने समाह
આ બધા સમાન રીતે જ્ઞાની છે, એમાં શંકા નથી. એટલે કહ્યું સર્વબોધ અવિશિષ્ટ, એ બધાનું જ્ઞાન છે એ તો સમાન જ છે. સમા મુક્તિ સ્થિતિ, અંતેથી મુક્તિ પણ સમાન છે. ઇતિ સ્થિતિ, આ પ્રકારની સ્થિતિ છે. સર્વેષાં બ્રહ્માહમસ્મિ ઇતિ જ્ઞાનમ એકાકારમ, આ બધાનું આ જ્ઞાન હું બ્રહ્મ છું, એ જ્ઞાનમાં કોઈ વિષમતા નથી. નિર્વધ્ય બ્રહ્મરૂપેણ અવસ્થાનમ ચ સમાનમ મુક્તિ, બ્રહ્મમાં જ અવસ્થાન છે. અથ પર બ્રહ્માત્મના સ્થિયતામ પ્રારબ્ધમ પૂજ્યતામ, અથ પર બ્રહ્માત્મના સ્થિયતામ. તો પ્રારબ્ધનો ભોગ ભલે ભિન્ન ભિન્ન હોય, બ્રહ્માત્મા સ્થિતિ છે એ સમાન છે. ઇતિ સમાનમ ઇતિ સ્થિતિ, આ પ્રકારની સ્થિતિ છે, આ સિદ્ધાંત છે. અને આ રીતે ગ્રંથકાર આટલું મોટું પ્રકરણ ચિત્રદીપ પ્રકરણ આ શ્લોક સાથે સમાપ્ત કર્યું. પ્રકરણસ્ય તાત્પર્ય સંક્ષિપ્ય દર્શાવી, આખા પ્રકરણની અંદર જે કહેવામાં આવ્યું એ બધા સંક્ષેપમાં એક શ્લોકમાં ગ્રંથકાર બતાવે છે. 289માં શ્લોકમાં કહે છે, જગચિત્રમ સ્વચૈતન્ય પટે ચિત્રમિવાર્પિતમ માયા તદુપેક્ષ્યૈવ ચૈતન્યમ પરિશેષ્યતામ. બસ આટલું જ કરવાની જરૂર છે. જગચિત્રમ સ્વચૈતન્ય પટે ચિત્રમિવ અર્પિતમ, ગ્રંથકારે આ સુંદર એક રૂપક આપ્યું ચિત્રનું, કે જેવી રીતે વસ્ત્ર પર ચિત્રકાર ચિત્ર દોરે, પેલા વસ્ત્ર ધોયેલું હોય, સ્વચ્છ વસ્ત્ર હોય, એના પર પછી પેલા શું કહેવાય ને આર કરે, કાંજી, કાંજીનું આખું એક પડ લગાવે, પછી એમાં રેખાઓ દોરે, ધૌત ઘટ્ટી ઘટિત ઘટ્ટિત લાંછિત રેખાઓ દોરે, અને પછી રંજિત બધા રંગ પૂરે. આ પ્રકારે જેવી રીતે ચિત્રકાર કોઈ પટ પર વસ્ત્ર પર ચિત્ર દોરે, તો જેને જ્ઞાન ના હોય એમ જ માને કે ખરેખર વસ્ત્ર આવું જ છે એમ માની લે, તો કે નહીં નહીં આ બધું વસ્ત્ર પરનો અધ્યારોપ છે, વસ્ત્ર સ્વયં કેવું છે સ્વચ્છ છે. અંતે ચૈતન્ય રૂપી વસ્ત્ર પર અધિષ્ઠાન પર આ જગત ચિત્ર રૂપી જગત રૂપી ચિત્ર દોરવામાં આવ્યું છે. કયો ચિત્રકાર? માયાભાઈ, ભગવાન ઈશ્વર સ્વયં ચિત્રકાર છે, જેણે આ ચૈતન્ય રૂપી પટ ઉપર ચૈતન્ય રૂપી અધિષ્ઠાન પર આ જગતનું ચિત્ર દોર્યું, જગતનો અધ્યારોપ કર્યો છે. ચિત્રમાં અધ્યારોપ છે, ચિત્ર અંદર બધા જળ ચેતન ઘણી બધી વસ્તુઓ હોય, ચિત્ર દોર્યું હોય, ચિત્રકારમાં મનુષ્યો દોર્યા હોય, પ્રાણીઓ પશુઓ પક્ષીઓ દોર્યા હોય, વૃક્ષો દોર્યા હોય, પહાડો દોર્યા હોય, નદી આ બધું દોર્યું હોય. પહાડ નદી આ બધા કેવા છે? જળ છે, પેલા બધા ચેતન છે. આ જળ ચેતન બધું આપણે જો ન હોય તો એમ લાગે ઓ પહાડ કેવો સુંદર છે, આ પક્ષી કેવું સરસ ઉડે છે, એ બધું શું છે? વાસ્તવમાં માત્ર પેલો પટ પરનો અધ્યારોપ છે. અંતે રીતે અહીં પણ આ ચૈતન્ય પટ પર અધ્યારોપ છે જીવત્વનો. હું જીવ છું પેલો અધ્યારોપ છે. શેના પર? આત્મ સ્વરૂપ બ્રહ્મ જે આત્મ સ્વરૂપ છે એના પર અધ્યારોપ થયો જીવત્વનો. તેમ સર્વ પરમાત્મા છે એના પર આ જગતનો અધ્યારોપ થયો. એટલે જગત ચિત્રમ સ્વચૈતન્ય પટે ચિત્રમિવ અર્પિતમ, આ સ્વચૈતન્ય આત્મચૈતન્ય જે પટ છે અધિષ્ઠાન છે એના પર આ જગતરૂપી ચિત્ર અર્પિતમ સમર્પિતમ અધ્યારોપિતમ એના પર અધ્યારોપિત છે. આ વિવેક કરવાની જરૂર છે. આ વિવેક કરવા માટે જ આખું પ્રકરણ હતું. ચિત્રપટની અંદર પટ અને ચિત્ર વચ્ચે વિવેક કરવાની જરૂર છે કે ચિત્ર એ અધ્યારોપિત છે, પટ એ કેવો છે? સત્ય છે. અંતે રીતે આ આ પ્રકારનો વિવેકની જરૂર છે કે ચૈતન્યમ અસ્થિભાદે પ્રિયમ સત્ય છે, નામ રૂપાત્મક જગત એના પર આરોપિત છે. માયા ચિત્રમિવ અર્પિતમ, આ માયા વડે, મેં કહ્યું માયા વિયે, પોતાની માયા વડે આ સમગ્ર જગત રૂપે ચિત્ર દોરેલું છે ચૈતન્ય રૂપી વસ્ત્ર પર પટ પર. તદુપેક્ષ ઉપેક્ષ નામ રૂપે દ્વે, તો નામ રૂપ આ જે જગત છે ઉપેક્ષા કરીને
उपेक्षा करने अर्थात जाने का मिथ्या छे अध्यारोपित छे। चैतन्यम परिशेष्यताम सच्चिदानंद तत्पर तू जा जगत जैसे नाम रूपात्मक जगत इन्हें उपेक्षा करने अर्थात ये मिथ्या छे प्रकार ज्ञान प्राप्त करने। चैतन्यम परिशेष्यताम अचैतन्य अस्ति भाति प्रियम सच्चिदानंद ये सत्य छे परिशेष्यताम बस एज परिशेष रही गया मिथ्या से हमें बाधित थी जाए पची पोता दृष्टि में वासुदेव सर्वम ब्रह्म वेदम सर्वम सर्व ब्रह्म थी अन्य कहीं जन थी आम चैतन्यम परिशेषताम एक चैतन्य परिशेष बाकी रहे अवशेष बाकी रहे चैतन्य से अन्य कहीं रहे ज नहीं परिशेषताम बस आ प्रकरण ज्ञान थवा माटे ए अखाय प्रकरण अंदर आ वस्तु ग्रंथकार कही आटला श्लोक एक वस्तु कही केवी रीते जगत नो अधिष्ठान ब्रह्म के चैतन्य अने नाम रूपात्म जगत बच्चों केम विवेक करवो अने वही जाणु कि जे नाम रूपात्म जगत छे ए ब्रह्मधन्य नथी वास्तव में ब्रह्म ज नाम रूपात्म जगत रूप हासी रह्यु छे अंदर थी जे कई छे ब्रह्म छे चैतन्य छे चैतन्यम परिशेष्य राम ग्रंथ कह रहे बस आटलू करो। અને આ છઠ્ઠું પ્રકરણ જે છે એનો અભ્યાસ કરીએ તો શું ફળ મળે છેલ્લે 290માં શ્લોકમાં કહે છે ચિત્રદીપમિમં નિત્યમ યેનુ સંદધતે બુધાઃ પશ્યંતોપિ જગચ્ચિત્રમ ते मुह्यन्ति न पूर्ववत। ग्रंथकार कैसे चित्र दीपम इमं नित्यम ये बुधाः अनुसंदधते जे बुद्धिमान मनुष्य जे बुद्धिमान जिज्ञासु के साधक नित्यम सतत इमं चित्र दीपम अनुसंदधते आ चित्र दीप नाम नु छठू जे प्रकरण छे एनु सतत अनुसंधान करे छे आखी पंचदश अनुसंधान करवानी जरूर नहीं मात्र एक ज प्रकरण जे सतत अनुसंधान करे छे अनुसंधान करवा माटे अधिष्ठान अध्यारोप पहला एज क्या आव्यो अध्यारोप अध्यारोप अपवादेन निष्प्रपंचम निष्प्रपंचम प्रपंचते तो अध्यारोप अपवाद ने आखी प्रक्रिया बतावी एनाथी एनु सतत आ छठा प्रकरण ने मदद थी सतत आ तत्व ने अनुसंधान करे छे जगत नु दर्शन थत हो तरह तत्व के अनुसंधान करो ज्यादा मिथ्या हो तो सत्य होइए ज्या नाम रूप से चैतन्य होइए क्यों जुदा पड़वा तो अनुसंधान बुधा जे बुद्धिमान मनुष्य जिज्ञासो आ तत्वदीप अरे चित्रदीप नाम प्रकरण नहीं मदद थी सतत तत्व अनुसंधान करे पश्यंतो भी जगत चित्रम आ जगत रूपी चित्र दर्शन करता हुआ छता જે વ્યવહાર કરવા હોય છતાં પણ તેને મુખ્ય નિપૂર્વદ પહેલા જેમ ક્યારે પણ એ મોહિત થતા નથી આ ચિત્રદીપ પ્રકરણનું સતત અનુસંધાન કરવાને કારણે આ જગતના મિથ્યાત્વનો દૃઢ નિશ્ચય થવાને કારણે એ જગતનું દર્શન કરવા હોવા છતાં પણ જગત સાથે વ્યવહાર કરવા હોવા છતાં પણ પહેલાની જેમ ક્યારે પણ મોહવશ થતા નથી યજ્ઞાત્વાન પુનમોહમ એવમ યાસ્યસી પાંડવ હે પાંડવ જે જ્ઞાન પ્રાપ્ત કરીને તું ફર્યા મોહમાં નહીં પડે હંમેશા મમ એતે હું એમનો છું એ મારા છે આ મોહમાંથી મુક્ત થઈ જશે જગત ચિત્રમ પશ્યંતો ભી તે પૂર્વત ન મુહ્યંતી પહેલા જેમ મોહિત થઈ જતા હવે મોહિત થતા નથી એ આ ગ્રંથના અભ્યાસનું ફળ છે એ સાથે ગ્રંથકાર આ ચિત્રદીપ નામના પ્રકરણનો ઉપસંહાર કરે इति विद्यारण्य विरचितायाम श्री पंचदश्याम चित्रदीप समाप्त पंचदशी पंदर प्रकरण ना ग्रंथ पंचदशी विद्यारण्य विरचितायाम विद्यारण्य महामुनि जिमने रचेलू छे भारत तीर्थ एमना चित्रदीप नाम छठू प्रकरण छे ए समाप्त ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।